नमस्कार, अमारी चैनल ने सब्सक्राइब करो जेथी जितला पण नवा वीडियो आवशे तमारा यूट्यूब चैनल में बतावशे। मित्रों, आपणे जे MTS छे अथवा तो पोस्टमैन छे एनी एग्जाम ना सिलेबस नी आगळना लेक्चर में बात करी गया, जेमांथी PO गाइड 1 छे एमांथी लगभग 30 प्रश्नों आवे छे, जे एक प्रश्ननो मार्क्स 2 होय छे, एटले के 60 मार्क्सनुं PO गाइड 1 मांथी आवे छे। आज आप आ लेक्चर अंदर PO गाइड 1 विषय आप जोईशु। मित्रों, जे सेक्शन 1 छे ये सामान्य नियमों छे, आज आप सामान्य नियमों जोईशु। एमां क्लॉज नंबर वन एटले के नियम नंबर 1 छे, जेनी अंदर नियम नंबर 1 में ऑर्गेनाइजेशन ऑफ दी डिपार्टमेंट ऑफ दी पोस्ट एटले के ऑर्गेनाइजेशन विषे बात करीशु। जेवा आपणो डिपार्टमेंट छे एनी शुरुआत 1 ઓક્ટોબર 1854 रोज लॉर्ड डेलहाउसी द्वारा स्थापना करवामां आवेली हती। जे डिपार्टमेंट ऑफ दी पोस्ट छे ए कोना अंडर आवे छे, एटले के डिपार्टमेंट ऑफ दी पोस्ट कम अंडर मिनिस्ट्री ऑफ दी कम्युनिकेशन, एटले के जे संचार मंत्रालय छे एना अंदर आपणो डिपार्टमेंट आवे छे, जेनो चार्ज कम्युनिकेशन मिनिस्टर होय छे, एटले के संचार मंत्री जे पण होय એ આપણા ડિપાર્ટમેન્ટ ઓફ ધી પોસ્ટના મિનિસ્ટ્રી હોય છે। ત્યારબાદ જે એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ હોય છે, એડમિનિસ્ટ્રેટિવ જે કંટ્રોલ હોય છે એ DG જોડે હોય છે। DG નું ફૂલ ફોર્મ છે ડાયરેક્ટર જનરલ ઓફ ધી પોસ્ટ, જે ન્યૂ દિલ્હીમાં આવેલા હોય છે। હવે જે ઇન્ડિયા પોસ્ટ છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, તો ઇન્ડિયા પોસ્ટનું જે હેડક્વાર્ટર છે એ ડાક ભવન ન્યૂ દિલ્હીમાં આવેલું છે। આ ઉપરાંત આપણે જે PLI છે એની થોડીક વાત કરીએ, પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ, એમાં ડાયરેક્ટોરેટ છે એ ન્યૂ દિલ્હી અને ડાયરેક્ટર છે એ કોલકાતાથી ઓપરેટ થતું હોય છે। આપણા જે ડિપાર્ટમેન્ટ ઓફ ધી પોસ્ટમાં કેટલા સર્કલ આવેલા છે, તો ટોટલ 23 સર્કલ આવેલા છે। મિત્રો, આ જે ક્વેશ્ચન છે વારંવાર પૂછાતો હોય છે કે ટોટલ સર્કલ કેટલા છે, 23 છે। દરેક સર્કલની માહિતી આપણે આગળ આ જ લેક્ચરમાં આપણે જોઈશું। ત્યારબાદ 23 સર્કલ ઉપરાંત એક બેઝ સર્કલ આવેલું છે જેનું નામ છે આર્મી પોસ્ટલ સર્વિસ, એટલે કે જે આપણા આર્મી હોય છે એના રિલેટેડ તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ મોકલવા હોય તો તમે EPOમાં મોકલી શકો। EPO મતલબ કે આર્મી પોસ્ટ ઓફિસ। એમાં બે પ્રકારના EPO આવેલા હોય છે, જે પહેલો છે EPO એ છે 56 EPO, એટલે કે 56 EPO, જે ન્યૂ દિલ્હીમાં આવેલું છે એને 1CBPO તરીકે પણ ઓળખવામાં આવે છે। અને બીજો જે EPO છે 99 EPO, જે કલકત્તામાં આવેલો છે જેને 2CBPO તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, જે CBPO છે એનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ બેઝ પોસ્ટ ઓફિસ। જે EPO હોય છે એની વાત કરીએ કે જે આર્મી પોસ્ટલ પોસ્ટ ઓફિસ છે એમાં જે હેડ હોય છે એ એડિશનલ ડાયરેક્ટર જનરલ, જેમનો રેન્ક હોય છે મેજર જનરલ। મિત્રો, આ ક્વેશ્ચન પણ ઘણી વખત પૂછાયેલો છે। આ ઉપરાંત જે EPOમાં જે સ્ટાફ હોય છે એમાં 75% સ્ટાફ આપણા ડિપાર્ટમેન્ટનો હોય છે, એટલે કે આપણા ડિપાર્ટમેન્ટમાંથી તમે એક્ઝામ આપીને EPOમાં તમે જઈ શકો છો। અને જે 25% જે સ્ટાફ હોય છે એ આર્મીનો હોય છે, જે આર્મી દ્વારા રિક્રુટમેન્ટ કરવામાં આવે છે। મિત્રો, જે આપણો EPO છે એનું હેડક્વાર્ટર પણ ન્યૂ દિલ્હીમાં આવેલું છે। હવે છે પોસ્ટલ સર્વિસ બોર્ડ, મિત્રો PSB, આનામાંથી પણ ઘણી વખત એક ક્વેશ્ચન પૂછાયેલો હોય છે, જેનું જેને એપેક્સ મેનેજમેન્ટ બોડી તરીકે પણ ઓળખવામાં આવે છે। જે આ PSB છે એની અંદર સભ્યોની આપણે વાત કરીએ તો એક ચેરમેન હોય ને 6 સભ્યો બીજા આવેલા હોય છે। આ ઉપરાંત એમાં જે સેક્રેટરી હોય છે એ એઝ અ ચેરમેન તરીકે હોય છે, એક DG હોય છે જે આપણે જોઈ ગયા ડાયરેક્ટર જનરલ, આ ઉપરાંત એડિશનલ ડાયરેક્ટર જનરલનો પણ સમાવેશ કરી શકાય। ને જે 6 સભ્યો છે એ કયા કયા છે, તો એને યાદ રાખવા માટે આપણે શોર્ટકટ બનાવી છે BOTPPP, 3 વખત P છે મિત્રો, એટલે કે તમને ઇઝીલી યાદ રહે એના માટેની એક શોર્ટકટ છે, જેમાં બી પરથી બેન્કિંગ અને ઇક્વિટી રિલેટેડ એક સભ્ય હોય છે, ઓ પરથી ઓપરેશન હોય છે, ટી પરથી ટેકનોલોજીના રિલેટેડ એક સભ્યની નિમણૂક કરવામાં આવે છે, 3 જે પી હતા એમાંથી છેલ્લો પહેલો P છે એમાં પર્સનલ
બીજો બી છે એ પ્લાનિંગના રિલેટેડ એક સભ્યની નિમણૂક કરવામાં આવે છે, ત્યારબાદ પીએલઆઈના રિલેટેડ પણ એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. મિત્રો, જે પીએસબી બોર્ડ હોય છે એમાં બે સભ્યોને કાયમી આમંત્રણ આપવામાં આવે છે, જે છે એડિશનલ સેક્રેટરી અને બીજા છે ફાઇનાન્શિયલ એડવાઇઝર. જે ફાઇનાન્શિયલ એડવાઇઝ આપતા હોય એમને પણ કાયમી આમંત્રણ આપવામાં આવે છે. હવે આપણે જે સ્ટ્રક્ચર આપણે જોઈ લઈએ, સ્ટ્રક્ચર એટલે કે જે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ છે એનું સ્ટ્રક્ચર કઈ રીતના હોય છે. તો પહેલામાં પહેલાં સર્કલ આવે, સર્કલની નીચે રિજિયન આવે છે, રિજિયનની નીચે ડિવિઝન આવે છે, ત્યારબાદ ડિવિઝનની અંડર સબ ડિવિઝન આવે છે. મિત્ર, ડિવિઝનમાં પણ બે પ્રકારના ડિવિઝન હોય છે, એક છે પોસ્ટલ ડિવિઝન ને બીજો છે આરએમએસ એટલે કે રેલવે મેલ સર્વિસ ડિવિઝન. આ બે પ્રકારના ડિવિઝનનો સમાવેશ થાય છે. હવે જે હેડ વિશે વાત કરીએ, જે સર્કલનો હેડ હોય છે એ હોય છે સીપીએમજી એટલે કે ચીફ પોસ્ટ માસ્ટર જનરલ. ત્યારબાદ જે રિજિયન હોય છે એમના હેડ હોય છે પીએમજી એટલે કે પોસ્ટ માસ્ટર જનરલ. ત્યારબાદ ડિવિઝન હોય છે એના હેડ એસએસપી અથવા તો એસપી હોય છે, જેનું ફૂલફોર્મ જોઈએ એસપીનું ફૂલફોર્મ હોય છે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ધી પોસ્ટ, જ્યારે એસએસપીનું ફૂલફોર્મ હોય છે સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ધી પોસ્ટ. ત્યારબાદ સબ જે ડિવિઝન હોય છે એના હેડ હોય છે આઈપી અથવા તો એએસપી. આઈપીનું ફૂલફોર્મ થાય છે ઇન્સ્પેક્ટર પોસ્ટ, એએસપીનું પૂરું નામ થાય છે આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ધી પોસ્ટ. હવે મિત્રો, આપણે એક નોંધ લેવાની છે, આગળ જોઈ ગયા કે જે ડિવિઝન હોય છે એની અંદર બે પ્રકારના ડિવિઝન હોય છે, એક પોસ્ટલ ડિવિઝન હોય છે જેના હેડ હોય છે એસપી અથવા તો એસએસપી જેનું ફૂલફોર્મ આપણે જોઈ ગયા. ત્યારબાદ જે આરએમએસ હોય છે એટલે રેલવે મેલ સર્વિસ, એના જે હેડો છે એસઆરએમ હોય છે અથવા તો એસએસઆરએમ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ધ રેલવે મેલ સર્વિસ, ને એસએસઆરએમ એટલે કે સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ધી રેલવે મેલ સર્વિસ. મિત્રો, ત્યારબાદ તમે અવારનવાર એક શબ્દ સાંભળતો છે પીએસડી એટલે કે પોસ્ટલ સ્ટોર ડેપો, જે દરેક રિજિયનમાં હોય છે જેના હેડ એસપી હોય છે. ત્યારબાદ છે સીએસડી, જે પીએસડી હોય છે એ જેટલી પણ સ્ટેશનરી હોય છે એ પહોંચાડવા માટે પીએસડીની સ્થાપના થયેલી છે. જે સીએસડી છે એને કહેવામાં આવે છે સર્કલ સ્ટેમ્પ ડેપો. જે સર્કલમાં હોય છે એના પણ હેડ હોય છે એસપી એટલે કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ધી પોસ્ટ. હવે મિત્રો, આપણે જે સર્કલ જોઈ ગયા, તેવી સર્કલ હોય છે એ તેવી સર્કલ હોય છે એની આપણે વાત કરીએ. જે પહેલામાં પહેલું જે સર્કલ છે આંધ્રપ્રદેશ, જેનું હેડક્વાર્ટર છે વિજયવાડા. મિત્રો, એક યમન આ એક પ્રદેશની વાત છે, એ યમન છે એ પણ આંધ્રપ્રદેશના અંડરમાં આવે છે. મિત્રો, આપણે આગળ જોઈએ જ છે. હવે બીજું જે સર્કલ છે તેલંગાણા, એનું હેડક્વાર્ટર છે હૈદરાબાદ સિટી. આસામ છે, એનું હેડક્વાર્ટર છે ગુવાહાટી. બિહાર છે, એનું હેડક્વાર્ટર છે પટના. છત્તીસગઢ છે, એનું હેડક્વાર્ટર છે રાયપુર. ન્યૂ દિલ્હી રાજ્ય છે, એનું હેડક્વાર્ટર છે ન્યૂ દિલ્હી. ગુજરાત સર્કલ છે, એનું હેડક્વાર્ટર છે અમદાવાદ. હિમાચલ પ્રદેશ છે, જેનું હેડક્વાર્ટર છે સિમલા. જમ્મુ કાશ્મીર છે, જમ્મુ કાશ્મીર સર્કલનું હેડક્વાર્ટર છે શ્રીનગર. ઝારખંડ સર્કલનું હેડક્વાર્ટર છે રાંચી. કર્ણાટક સર્કલનું હેડક્વાર્ટર છે બેંગ્લોર. કેરલા સર્કલનું હેડક્વાર્ટર છે તિરુવનંતપુરમ. મધ્યપ્રદેશ સર્કલનું હેડક્વાર્ટર છે ભોપાલ. મહારાષ્ટ્ર સર્કલનું હેડક્વાર્ટર છે મુંબઈ. નોર્થ ઇસ્ટ સર્કલ છે એનું હેડક્વાર્ટર છે શિલોંગ. ઓડિશા સર્કલનું એચક્યુ એટલે કે હેડક્વાર્ટર છે ભુવનેશ્વર. પંજાબ સર્કલનું હેડક્વાર્ટર છે ચંદીગઢ. રાજસ્થાન સર્કલનું હેડક્વાર્ટર છે જયપુર. તમિલનાડુ સર્કલનું હેડક્વાર્ટર છે ચેન્નઈ. ઉત્તર પ્રદેશનું હેડક્વાર્ટર છે લખનઉ. ઉત્તરાખંડ સર્કલનું હેડક્વાર્ટર છે દેહરાદૂન. વેસ્ટ બંગાળ એટલે કે પશ્ચિમ બંગાળનું હેડક્વાર્ટર છે કલકત્તા. ત્યારબાદ હરિયાણાનું હેડક્વાર્ટર છે અંબાલા કેન્ટ. અંબાલા નહીં પણ અંબાલા કેન્ટ તમારે ઓપ્શન ટિક કરવાનો રહેશે. મિત્રો, જે આ જે ટીવી સર્કલ છે એમાંથી ઘણી વખત એક ક્વેશ્ચન પૂછાતો હોય છે. હવે આપણે જોઈશું કે જે આપણે જોઈ ગયા કે જે નોર્થ ઇસ્ટ સર્કલ છે એનું હેડક્વાર્ટર છે શિલોંગ. મિત્રો,
આજે નોર્થ ઇસ્ટ સર્કલ છે એમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે? તો એમાં મણિપુર, મેઘાલય, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ આટલા રાજ્યોનો સમાવેશ થાય છે. એ ઘડી તમે જોઈ શકો છો, એક શોર્ટકટ લખવામાં આવી છે, એ તમારે યાદ રાખવા માટે છે. હવે જે મિત્રો જે પશ્ચિમ બંગાળ હતું એનું હેડ, પશ્ચિમ બંગાળ સર્કલનું હેડક્વાર્ટર આપણે કલકત્તા જોઈ ગયા. તો જે પશ્ચિમ બંગાળ સર્કલ છે એમાં કયા કયાનો સમાવેશ થાય છે? તો પૂરેપૂરું પશ્ચિમ બંગાળ રાજ્ય, ત્યારબાદ અંદમાન નિકોબાર અને સિક્કિમ, આ ત્રણનો સમાવેશ થાય છે. મિત્રો જે ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે કે સિક્કિમનું હેડક્વાર્ટર કયું, તો મિત્રો તમારે સિક્કિમ પશ્ચિમ બંગાળ સર્કલની અંડર આવે છે, એટલે કે એનું હેડક્વાર્ટર છે કલકત્તા. અંદમાન નિકોબાર જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, અંદમાન નિકોબાર એ પશ્ચિમ બંગાળ અંડર આવે છે. ત્યારબાદ આપણે જોઈએ છે મહારાષ્ટ્ર, જે મહારાષ્ટ્ર છે એનું હેડક્વાર્ટર છે મુંબઈ. મિત્રો મહારાષ્ટ્ર સર્કલની અંદર મહારાષ્ટ્ર, આ ઉપરાંત જે ગોવા રાજ્ય છે એનો પણ સમાવેશ થાય છે. આ ઘણી વખત પૂછાતું હોય છે. જે ગુજરાત સર્કલ છે એનું હેડક્વાર્ટર છે અમદાવાદ. મિત્રો જે ગુજરાત સર્કલ છે એમાં ગુજરાત રાજ્ય ઉપરાંત દાદરા નગર હવેલી, દીવ અને દમણનો પણ સમાવેશ થાય છે. જે કેરલા સર્કલ છે એનું હેડક્વાર્ટર છે તિરુવનંતપુરમ. મિત્રો જે કેરલા સર્કલમાં કેરલા, આ ઉપરાંત જે કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ છે એનો પણ સમાવેશ થાય છે. એને યાદ રાખવા માટે KL રાહુલ, આપણે ક્રિકેટ તમે જોતા જશો જેમાં KL રાહુલ છે એના પરથી યાદ રાખવાનું, કેરલા સર્કલની અંદર કેરલાનો K ને જે લક્ષદ્વીપનો L છે એનો સમાવેશ થાય છે. હવે મિત્રો આપણે પંજાબ સર્કલની વાત કરીશું. પંજાબ સર્કલનું હેડક્વાર્ટર છે ચંદીગઢ, જેમાં પંજાબ રાજ્ય આ ઉપરાંત ચંદીગઢનો પણ સમાવેશ થાય છે. હવે મિત્રો આપણે વાત કરીશું તમિલનાડુ. તમિલનાડુ જે સર્કલ છે એનું હેડક્વાર્ટર છે ચેન્નઈ, જેમાં સમાવેશ તમિલનાડુ તેમજ જે કેન્દ્ર શાસિત પ્રદેશ પાંડુચેરી છે એનો પણ સમાવેશ તમિલનાડુ સર્કલમાં થાય છે. જે આંધ્રપ્રદેશ છે એનું હેડક્વાર્ટર છે વિજયવાડા. મિત્રો જેની અંદર સમાવેશ કોનો થાય છે? તો આંધ્રપ્રદેશ તેમજ યમન. મિત્ર જે યમન છે, જે યમન છે એનું હેડક્વાર્ટર વિજયવાડા છે. જે યમન વિસ્તાર છે એ કોના અંડર આવે છે? તો જે પોન્ડુચેરી વત્તા તમિલનાડુ, તમિલનાડુ રાજ્યમાં પણ તમિલનાડુ છે એની અંદર યમન આવેલું છે. પોન્ડુચેરીમાં પણ યમનનો થોડોક વિસ્તાર આવેલો છે પણ એનું હેડક્વાર્ટર છે વિજયવાડા. હવે આપણે થોડી બેઝિક વાત કરીએ તો જે પિનકોડ છે એની શરૂઆત 15 ઓગસ્ટ 1972 થયેલી છે. મિત્રો ઘણી વખત પિનકોડનું પૂરું નામ પૂછાય છે. પિનકોડ છે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, જેનું ફૂલ ફોર્મ છે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર. પિનકોડની અંદર 3-6 ડિજિટનો સમાવેશ થાય છે. જેમ કે હું લુણાવાડા રહું છું, જેનો પિનકોડ છે 38-92-30. તો તમે જોઈ શકો છો 1-2-3-4-5-6, એટલે કે 6 ડિજિટનો પિનકોડ આવે છે. આ ઉપરાંત ઘણી વખત પૂછાય છે કે પોસ્ટલ ઝોન કેટલા? તો મિત્રો જે પોસ્ટલ ઝોન છે એ 9 પ્રકારના પોસ્ટલ ઝોન છે. કેવી રીતના? કે દાખલા તરીકે તમારો પિનકોડ છે 389230, આ મારો પિનકોડ છે, એનું જે ફર્સ્ટ ડિજિટ છે એ શું દર્શાવે, એના આધારે ટોટલ 9 પ્રકારના ઝોન તમે જોઈ શકો છો. જેમ કે જેનો પિનકોડ 1થી શરૂઆત થાય તો દિલ્હી, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ચંદીગઢનો સમાવેશ થાય છે. જેનો પિનકોડ 2થી શરૂઆત થાય તો એની અંદર ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યનો સમાવેશ થાય છે. 3 નંબરનો પિનકોડ છે જે સ્ટાર્ટિંગ નંબર 3 હોય તો એમાં રાજસ્થાન અને ગુજરાતનો સમાવેશ થાય છે. જેમ કે 342-301-001, એટલે કે આ 342 એ અજમેરનો છે, જેમાં પહેલો ડિજિટ 3 છે. 3 કયો ઝોન દર્શાવે? તો 3 ઝોન છે ગુજરાત કો તો રાજસ્થાન, આ બે દર્શાવતા હોય છે. જેનો પિનકોડ નંબર 4થી શરૂઆત થાય એની અંદર આપણે જોઈ શકીએ છીએ મુંબઈ રાજ્ય એટલે કે મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.
जेनो पिनकोड 5 થી શરૂઆત થાય એમાં આપણે કર્ણાટક સર્કલ તેમજ હૈદરાબાદ સર્કલનો હૈદરાબાદ એટલે કે આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે। 6 પરથી આપણે જોઈએ તો જે સર્કલ છે તમિલનાડુ વત્તા કેરળ જે સર્કલ છે કેરલા એનો સમાવેશ થાય છે। જે પિનકોડ 7 થી શરૂઆત થાય એટલે કે 7 વાળા પિનકોડમાં જે પહેલો ડિજિટ 7 કયા રાજ્યને ઇન્ડિકેટ કરે તો આપણે જોઈ ગયા કે નોર્થ ઇસ્ટ સર્કલ આ ઉપરાંત જે આસામ સર્કલ છે એનો સમાવેશ થાય છે। 8 પરથી બિહાર રાજ્યનો સમાવેશ થાય છે ને 9 પરથી જોઈ શકો છો કે જે આર્મી પોસ્ટલ સર્વિસ છે એ તેમજ FPO એટલે કે ફિલ્ડ પોસ્ટ ઓફિસનો સમાવેશ થાય છે। આપણે કેટલીક અન્ય માહિતી જોઈએ જેમ કે આ એક શબ્દ છે એનું ફૂલ ફોર્મ ઘણી વખત પૂછાય છે RAKNP એનું ફૂલ ફોર્મ શું તો રફી અહેમદ કિડવાન નેશનલ પોસ્ટલ એકેડેમી જે ગાઝિયાબાદમાં આવેલી છે। મિત્રો જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે સૌ પ્રથમ જે આપણો સંચાર મંત્રી હતા એ રફી અહેમદ હતા જેના નામ પરથી રફી અહેમદ કિડવાન નેશનલ પોસ્ટલ એકેડેમીની શરૂઆત થયેલી છે જે ગાઝિયાબાદમાં આવેલી છે। આ ઉપરાંત CEPT જે મૈસૂરમાં આવેલી છે એનું ફૂલ ફોર્મ પૂછાય છે જે છે સેન્ટ્રલ ફોર એક્સિલન્સ ઇન પોસ્ટલ ટેકનોલોજી। આ ઉપરાંત જે ચલતી ફરતી પોસ્ટ ઓફિસ એ બોમ્બેમાં આવેલી છે। મિત્રો જ્યારે પણ તમે સોર્ટર બનશો PASA બનશો ત્યારે જે ટ્રેનિંગ સેન્ટર છે એ આખા ભારતની અંદર 6 પ્રકારના સેન્ટરો આવેલા છે એટલે કે 6 જગ્યાએ આવેલા છે જે સહારનપુર છે મૈસૂર વડોદરા મદુરે દરભંગા અને ગુવાહાટીમાં આવેલા છે। હવે મિત્રો આપણે જોઈએ છે કે જે ફોરેન પોસ્ટ ઓફિસ છે એટલે કે ભારતમાંથી વિદેશમાં મોકલવામાં આવતી ટપાલ અથવા તો વિદેશથી ભારતમાં આવતી જે ટપાલ છે એનું નિયંત્રણ મુંબઈથી થાય છે જે PLI છે કે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ એનું નિયંત્રણ કલકત્તાથી થાય છે। મિત્રો થેન્ક યુ, આજે આપણે બહુ શોર્ટ વિડીયો બનાવ્યો છે। નેક્સ્ટ લેક્ચરની અંદરથી આપણે થોડોક વધારે જોઈશું ને આશા રાખું છું કે લેક્ચર તમને ગમ્યું હશે। મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી જેટલા પણ નવા વિડીયો આવશે તમારા YouTube ચેનલમાં બતાવશે। થેન્ક યુ સો મચ।